જય હિન્દ, વંદે માતરમ. દોસ્તો, તો મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે સંપૂર્ણ પરીક્ષા લક્ષી ગુજરાત હાઈકોર્ટ વેલી ફોની પટ્ટાવાળા માટે મોડલ પેપર જોવાના છીએ. એના પહેલાં મિત્રો, જો તમે હાઈકોર્ટ વેલી ફોની પટ્ટાવાળાની પરીક્ષા માટે સંપૂર્ણ વિષયનું જો મિત્રો તમે રિવિઝન કરવા માગતા હો, તો માત્ર મિત્રો તમે 59 રૂપિયામાં ગુજરાત હાઈકોર્ટનો ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચમાં તમે જોઈન થઈ શકો છો ફટાફટ રિવિઝન માટે. જેની અંદર 10 જેટલા મોડલ પેપર આપેલા છે, છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર આપેલું છે, અને દરેક વિષયમાં દરેક વિષયનું એમસીક્યુ તરફે રિવિઝન કરાવવામાં આવ્યું છે. ફક્ત તમે મોડલ પેપર અને 6 મહિનાનું કરંટ અફેર જોઈ લેશો તો પણ તમને સારો એવો ફાયદો થશે. અને મિત્રો, જ્યાં તમે ફક્ત મોડલ પેપર જો પરચેસ કરવા માગતા હો, તો માત્ર 29 રૂપિયામાં તમને મોડલ પેપર, 10 જેટલા મોડલ પેપર માત્ર 29 રૂપિયામાં તમને મળી જશે. તો ફટાફટ મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને આ વર્કશોપમાં તમે જોઈન થઈ શકો છો. તો અત્યારે જ મિત્રો આપણી એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને એપ્લિકેશનમાં જોઈન થઈ જાઓ. તો ચાલો મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે. ક્વેશ્ચન નંબર 1 છે મિત્રો કે એક વિચારકે કહ્યું કે બાળકની માતા તેનો સાચો ગુરુ છે, વાક્યનો પ્રકાર જણાવવાનો છે આપણે. તો મિત્રો આ વાક્યનો પ્રકાર થશે મિત્રો સંયુક્ત વાક્ય. સાચો જવાબ આવશે સંયુક્ત વાક્ય. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે કે ભાઈ નહેરુ ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે. નહેરુ ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? તો મિત્રો આ નહેરુ જે ટ્રોફી છે તે ફૂટબોલની રમત સાથે સંબંધિત છે. કઈ રમત સાથે સંબંધિત છે? યાદ રાખશું, ફૂટબોલની રમત સાથે આ નહેરુ ટ્રોફી સંકળાયેલી છે. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે મિત્રો. આનું આપણે સાદુરૂપ આપવાનું છે. ઓકે, ભાગુ સભાના નિયમ મુજબ તમે સાદુરૂપ આપી દેશો તો તમને ડાયરેક્ટ જવાબ 20 મળશે. ઓકે, આપણે અહીં ગણતરી કરતા નથી. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન છે, તમને આવડતો જશે. આનો જવાબ આવશે મિત્રો 20. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન. સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? તો આ સરદાર સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે? બારડોલી ખાતે આવેલો છે. તો આ અગત્યના ક્વેશ્ચન છે મિત્રો તમામ. ઓકે મિત્રો, આની પીડીએફ જે 10 જેટલા આવા મોડલ પેપર જો તમે સોલ્વ કરવા માગતા હો, તો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર 10 મોડલ પેપર મિત્રો માત્ર 29 રૂપિયામાં મૂકેલા છે. ઓકે, આ ફ્રી મિત્રો, ફક્ત 29 રૂપિયા ખાલી ટોકન ફ્રી છે. ઓકે, આમાં કંઈ કમાવાનું નથી. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ કહેવતનો સાચો અર્થ આપવાનો છે. ચાદર જોઈને સોડ તણાય. ચાદર જોઈને સોડ તણાય, તો આનો અર્થ થશે શક્તિ પ્રમાણે ખર્ચ કરાય. શક્તિ પ્રમાણે ખર્ચ કરાય. ચાલો ત્યારબાદ વાત કરીએ તો કયું મંત્રાલય રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે? તો એ છે પંચાયતી રાજ મંત્રાલય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 છે કે ભાઈ વિરોધાર્થી શબ્દ આપવાનો છે તૃષા. આ તૃષા શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થશે? તો એનો વિરોધી થશે મિત્રો તૃપ્તિ. શું થશે? તૃપ્તિ એનો વિરોધી શબ્દ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે બારણે હાથી ઝૂલવા. આ બારણે હાથી ઝૂલવા રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો આનો અર્થ થશે મિત્રો ખૂબ શ્રીમંત હોવું. ઓકે, ખૂબ પૈસાદાર હોવું, ખૂબ ધનવાન હોવું. ચાલો ત્યારબાદ આવે છે વિશ્વ હિમોફોલિયા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો એ ઉજવાય છે મિત્રો 17 એપ્રિલ. 17 એપ્રિલ વિશ્વ હિમોફોલિયા દિવસ. ચાલો ત્યારબાદ આવે છે કે માનવ ધર્મસભાની સ્થાપના કોણે કરી હતી? તો દુર્ગારામ મહેતા. આ દુર્ગારામ મહેતા દ્વારા માનવ ધર્મસભાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન આવે છે કે ભાઈ અર્ધમણ શબ્દની સંધિ છોડવાની છે. તો જવાબ આવશે મિત્રો અધમ પ્લસ ઋણ. તો ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે. ચાલો ત્યારબાદ આવે છે કે ભાઈ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો એ છે લદ્દાખ. ઓકે, યાદ રાખશું લદ્દાખ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 આવે છે કે ભાઈ આનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો ઉપર તમે જોવા જાઓ તો 9 + 6 = -3 / 4 + 7 = 14 - 6. આનું સાદુરૂપ આપી દેશો તમે તો મિત્રો જે જવાબ જે તમને મળી જશે. ઓકે, ઉપર જોવા જાઓ તો 9 ને 6 = 15 - 15 માંથી 3 બાદ કરો તો 12, નીચે 14 + 4 = 18, 18 માંથી 6 જવા દો તો 6 × 2 = 12. તો જવાબ આવશે 2. ચાલો સોરી, તો આમાં જવાબ શું આવશે? 12 ઉડી જશે. તો જવાબ મળશે મિત્રો 1. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ સમાસનો પ્રકાર ઓળખાવાનો છે આપણે ગાજવીજ. તો ગાજવીજનો આપણે વિગ્રહ કરીએ તો ગાજ અને વીજ એવું કરી શકાય. તો ગાજ અને, ઓકે, અને કે અથવા વગેરે શબ્દોથી વિગ્રહ થતો હોય તો કયો સમાસ બને? દ્વંદ્વ સમાસ બને. પરંતુ મિત્રો ઓપ્શનમાં આપણને દ્વંદ્વ સમાસ આપેલું નથી. તો જવાબ શું આવે? ઓપ્શન ડી, 1 પણ નહીં.
ચાલો ત્યારબાદ વાત કરીએ તો ધોરાવીરા કયા ટાપુમાં આવેલું છે. જે ધોરાવીરા છે તે ખડીર બેટમાં આવેલું છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટમાં ધોરાવીરા આવેલું છે. 1967-68માં જગતપતિ જોશી દ્વારા મિત્રો આ ધોરાવીરાની શોધ કરવામાં આવી હતી. ધોરાવીરાને સ્થાનિક નામમાં સ્થાનિક લોકો તેને કોટડા અને મહાદુર્ગ તરીકે પણ ઓળખે છે. લુણી નદી કિનારે આ ધોરાવીરા આવેલું છે. દક્ષિણ અક્ષરનું સાઇનબોર્ડ અહીંથી મિત્રો પ્રાપ્ત થયું છે. ઓકે, ચાલો ત્યારબાદ વાત કરીએ તો આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ હતી. આર્ય સમાજની શરૂઆત થઈ હતી મિત્રો મહારાષ્ટ્રથી. ઓકે, આર્ય સમાજની જે સ્થાપના છે તે 1875માં દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના ઓકે મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવી હતી. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ છે પારસનાથ. કયું છે? પારસનાથ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, વેદનાનો ચિકાર. વેદનાનો ચિકાર, તો આના માટે આપણે કયો શબ્દ ઉપયોગ કરી શકીએ છીએ? આર્તનાદ. ત્યારબાદ આપવાનો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, ભેંસોનું ટોરું. ભેંસોનું ટોરું, તો એના માટે શબ્દ વાપરી શકીએ છીએ ખાડું. ચાલો મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 20. ચાલો આનું આપણે મિત્રો સાદુરૂપ આપવાનું છે. તો સૌપ્રથમ છગડીયા સૌપ્રથમ નાના કૌંસથી શરૂઆત કરીએ. તો 3 ને 3, 3 - 3 તો 0 થઈ જશે એટલે ઉડી જશે. અહીં -6 વધશે. અહીં 3 છે, અહીં -6 છે. ઓકે, તો આ -- શું થઈ જશે? આ અહીંયા -- પ્લસ થઈ જશે. -- શું થશે? પ્લસ થશે. ઓકે, તો -- શું થશે? પ્લસ થશે. એટલે 3 અને 6 કેટલા થશે? તો 9. આખે આખોનો હિસાબ થશે 9. માઇનસ અહીં 4 આપેલા છે, 4. હવે તમે 4માંથી 9 કાઢો તો -5 આવે. -5 અને આગળ 5 આપેલા છે. ઓકે, આ -- પ્લસ થઈ જશે. તો 5 + 5 એટલે જવાબ શું મળશે? 10. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 છે કે ભાઈ કાપડને લગતું કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ કયા સ્તરે આવેલું છે? તો એ આવેલું છે મિત્રો અમદાવાદ જિલ્લામાં. ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન વાત કરીએ તો બેડમિન્ટન કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો ઇન્ડોનેશિયા દેશની રાષ્ટ્રીય રમત બેડમિન્ટન છે. ઓકે, વિવિધ દેશો અને તેની રાષ્ટ્રીય રમતમાંથી ક્વેશ્ચન છે. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કયા સ્તરે આવેલું છે? શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, તો મિત્રો એ આવેલું છે ગાંધીનગર. ઓકે, ગાંધીનગર કોબા ખાતે આ મહાવીર જૈન આરાધના કેન્દ્ર આવેલું છે. ચાલો ત્યારબાદ વાત કરીએ તો બાલદી પીપ આફૂસ એ કઈ ભાષામાંથી ગુજરાતી ભાષામાં આવ્યા? તો આ બધા જે પોર્ટુગીઝ ભાષામાંથી ગુજરાતી ભાષામાં આવા શબ્દો ઉતરી આવ્યા છે. ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ તો કે ભાઈ પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં કયા રાજ્યની 10 સીટ અનામત રાખવામાં આવે છે? તો એ છે મિત્રો ગોંડલ રાજ્યની. કયાની? ગોંડલની. ચાલો ક્વેશ્ચન નંબર 27 છે કે ભાઈ વોકલ લાઇબ્રેરી કયા જિલ્લામાં આવેલી છે? વોકલ લાઇબ્રેરી, તો એ આવેલી છે અમરેલી જિલ્લામાં. કયા જિલ્લામાં? અમરેલી જિલ્લામાં આ વોકલ લાઇબ્રેરી આવેલી છે. ચાલો ત્યારબાદ રંગમંડળ, નટમંડળ, રૂપક સંઘ, જ્વનિકા જેવી નાટ્ય સંસ્થાઓ કયા સ્તરે સ્થપાઈ હતી? તો એ મિત્રો સ્થપાઈ હતી અમદાવાદ ખાતે. ક્યાં? અમદાવાદ ખાતે. ત્યારબાદ વાત કરીએ તો સમાસને ઓળખાવાનો છે યથા યોગ્ય. ઓકે, આગળ યથા, યા, પ્રતિ, હર આવા શબ્દો આગળ આપેલા હોય તો એ કયો સમાસ બને? અવ્યયી ભાવ સમાસ બને છે. ઓકે, જેમ કે સમક્ષ છે, પ્રત્ય, પ્રત્યક્ષ, પરોક્ષ, આ બધા શબ્દો જે પ્રતિદિન, આ બધા શબ્દ કયા સમાસ પર કયો સમાસ બનશે? અવ્યયી ભાવ સમાસ. ચાલો ત્યારબાદ વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો 7મો છે. ઓકે, પ્રથમ ક્રમ કોનો છે? તો કે પ્રથમ ક્રમ રશિયાનો છે. ઓકે, આપણો ભારતનો 7મો છે. આના પહેલાં પરીક્ષામાં મિત્રો એવો પણ પ્રશ્ન પૂછાયેલ છે કે 6ઠો ક્રમ કોનો છે? 6ઠો ક્રમ ઓસ્ટ્રેલિયાનો છે. ઓકે, ચાલો આગળ વધીએ. રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે કે ભાઈ જામ કરી ચાંપવી એટલે કે ઉશ્કેરણી કરવી. ચાલો ત્યારબાદ આવે છે ગાતે જોવાલાયક નીચે દર્શાવેલ સ્તરો પૈકી કયા સ્તરોનો સમાવેશ થતો નથી? ઓકે, તો સાપુતારા ખાતે દીપકલા ઉદ્યાન આવેલું છે, ત્રિફળા વન પણ આવેલું છે, ઋતુંભરા વિદ્યાપીઠ પણ વિદ્યાલય પણ આવેલું છે, પરંતુ કસ્તુરબા સેવાશ્રમ અહીં નથી આવેલો. ચાલો વિરોધાર્થી શબ્દ આપવાનો છે અગ્ર. અગ્ર શબ્દનો વિરોધાર્થી કયો થશે? પૃષ્ઠ.
ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન, કાનૂન, દસ્તાવેજ, જલસો એ કઈ ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઉતરી આવેલા શબ્દો છે? તો આ તમામ શબ્દો ફારસી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ઉતરી આવેલા શબ્દો છે. ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ કયું છે? તો એ આવેલું છે કચ્છ મ્યુઝિયમ છે. ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ જે કચ્છના વડુ મથક એવા ભુજમાં આવેલું છે. નીચે આપેલ રાજ્યો પૈકી કયું રાજ્ય ભૂતાન દેશ સાથે સરહદ ધરાવતું નથી? તો જવાબ આવે છે મિત્રો ઉત્તરાખંડ. ઓકે, ઉત્તરાખંડ ભૂતાન રાજ્ય દેશ સાથે સરહદ નથી ધરાવતું. બાકીના તમામ રાજ્યો ધરાવે છે, જેમ કે અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ. ચાલો ત્યારબાદ વાત કરીએ તો નીલગિરી પર્વત માળાનું સૌથી સર્વોચ્ચ શિખર કયું છે? તો એ છે ડોડા બેટા. ઓકે, નીલગિરી પર્વત માળાનું સૌથી ઊંચું શિખર. ચાલો ત્યારબાદ અહીં અપૂર્ણાંક આપેલા છે ને આ અપૂર્ણાંકનો આપણે લસાઅ શોધવાનો છે. તો અપૂર્ણાંકનો લસાઅ શોધવો હોય તો ઉપરની સંખ્યાનો લસાઅ કરવાનો અને નીચેની સંખ્યાનો શું કાઢવાનો? ગુસાઅ કાઢવાનો. તો જુઓ 1, 3, 5, 7. ઓકે, આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે અને અવિભાજ્ય સંખ્યાઓનો જે લસાઅ છે તે એના ગુણાકાર જેટલો થાય. તો આ તમામ સંખ્યાનો ગુણાકાર કરશો તો 105 થશે ભાગ્યા નીચે લસાઅ. તો લસાઅ કેટલો, સોરી, નીચે ગુસાઅ થશે 2. તો જવાબ આનો શું આવશે? 105/2. ઓકે, અપૂર્ણાંકનો ગુસાઅ અને લસાઅ શોધવાનો હોય, લસાઅ શોધવાનો કે તો ઉપરની સંખ્યાનો લસાઅ લેવાનો, નીચેનો ગુસાઅ લેવાનો. જો ગુસાઅ શોધવાનું પૂછે તો ઉપરનો ગુસાઅ લેવાનો, નીચેનો લસાઅ લેવાનો. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તે રાજ્ય છે મિત્રો રાજસ્થાન. આગળના પ્રશ્નો મિત્રો જોઈએ નેક્સ્ટ વિડીયોમાં. આવા જ મિત્રો તમે આવા મિત્રો તમે જો 10 મોડલ પેપર તમે સોલ્વ કરવા માગતા હો તો આપણી હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચ પર તમે માત્ર 59 રૂપિયામાં આવા 10 મોડલ પેપર સાથે સાથે 6 મહિનાના કરંટ અફેર્સ પણ પ્રાપ્ત કરી શકો છો. તો આજે જ મિત્રો આપણી ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને, ઓકે, આમાં 10 મોડલ પેપર તમે પરચેસ કરી શકો છો.